આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 9 વિશે શીખવા જઈ રહ્યા છે. ચેપ્ટર 9 નું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. આ ચેપ્ટરના ગુણભાર છે 10 માર્ક્સ. આ ચેપ્ટર આપણે એટલા માટે સ્ટાર્ટ કર્યું કે આ ચેપ્ટરના ગુણભાર સૌથી વધારે છે. નીટની અંદર 2-3 એમસીક્યુ પૂછાય, એનો મતલબ એ થયો કે 12 માર્ક્સના 12 માર્ક્સ તમને નીટમાં આ ચેપ્ટર અપાવે. આ ચેપ્ટરની અંદર ગુજરાત બોર્ડમાં 1-4 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. અને આ ચેપ્ટર વિશે તમે ધોરણ 10માં શીખી ગયા છો. તો સૌથી પહેલા કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત કરવા જઈએ તો હું અહીંયા લખું છું પ્રકાશ. પ્રકાશ કેવું તરંગ? પ્રકાશની વાત કરવા જઈએ તો પ્રકાશ કેવું તરંગ? તો યાદ રાખવું, પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ધોરણ 11 પ્રકાશ કેવું તરંગ? તો કે વિદ્યુત ચુંબકીય તરંગ. બીજા શબ્દોમાં કેવું જોઈએ, કેવું હોય તો પ્રકાશ કેવું તરંગ? તો પ્રકાશ લંબગત તરંગ કહેવાય. લંબગત તરંગ એટલે શું? તો યાદ રાખવાનું કે માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. આ તરંગ પ્રસરણની દિશા છે. માધ્યમના કણોના દોલનો કેવા હશે? તરંગ પ્રસરણની દિશાને લંબ હશે. પ્રશ્ન પૂછું પ્રકાશ કેવું તરંગ? તો પ્રકાશ બિનયાંત્રિક તરંગ કહેવાય. બિનયાંત્રિક તરંગ એનો મતલબ શું? તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. આપણે એવું કહીએ કે પ્રકાશનો વેગ કેટલો, તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો તો આપણને ખબર જ છે, 3×10⁸ મીટર પર સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? તો કે 3×10⁸ મીટર પર સેકન્ડ. પ્રશ્ન એવો પૂછો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો યાદ રાખવી કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જે છે એ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે. તમને નેનોમીટરમાં પૂછે, નેનોમીટરમાં કેટલી? તો 400 નેનોમીટર થી 700 નેનોમીટર થાય. બીજી એક વાત યાદ રાખજો કે પ્રકાશ જે છે ને એનું પ્રસરણ હંમેશા કેવું હશે? સુરેખ હશે. પ્રકાશનું પ્રસરણ હંમેશા સુરેખ. આપણે સૌથી પહેલા શીખીશું પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો તમે ધોરણ 10માં શીખી ગયા. આપણે એક સૌથી પહેલા સમતલ અરીસો લઈશું. સૌથી પહેલા આપણે એક સમતલ અરીસો લઈએ. આ સમતલ અરીસો છે. હવે અરીસો ક્યારે બને? તો યાદ રાખવું કે એની એક સપાટી પર શું કરવામાં આવે? ઢોર ચડાવવામાં આવે. તો જે ઢોર ચડાયો હોય ને એની બીજી બાજુની સપાટી કેવી થઈ જાય? પરાવર્તક થઈ જાય. એટલે આ સમતલ અરીસો છે. એને મેં શું કરું છું? અહીંયા આગળ એક લંબ દોરું છું. અહીંયા આગળ મેં શું કર્યું? એક લંબ દોર્યો. અહીંથી હું પ્રકાશનું કિરણ શું કરું છું? આપાત કરું છું. જો તો આ કિરણને આપણે નામ શું આપીશું? આપાત કિરણ. આ પ્રકાશનું કિરણ આ સપાટી પર અથડાય એટલે આ દિશામાં એનું શું થવાનું? પરાવર્તન થશે. તો આ કિરણને આપણે નામ શું આપીશું? પરાવર્તિત કિરણ. પણ હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ ચેપ્ટરની અંદર ગમે ત્યારે જો ખૂણો માપવાનું કે તો યાદ રાખજો, ખૂણો હંમેશા લંબથી માપવો.
ખૂણો આપણે જે પણ માપીશું એ ક્યાંથી માપીશું સપાટીને દોરેલા લંબથી તો આપાત કોણ મારે દર્શાવવો હોય તો આપાત કિરણને લંબ સાથે બનાવેલ કોણ આપાત કિરણને લંબ સાથે બનાવેલ કોણ જેને આપણે કહીશું આપાત કોણ અને પરાવર્તિત કોણની વાત કરવા જાઉં તો પરાવર્તિત કિરણને લંબ સાથે બનાવેલ કોણ તો જેને આપણે કહીશું પરાવર્તિત કોણ તો આપણે નિયમોની વાત કરવા જઈએ તો પહેલો એક નિયમ લખું છું જો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર એનો મતલબ શું તો કે આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા કેવા હશે સમાન હશે બીજી વાત કરીએ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ કેવા હોય એક જ સમતલમાં હોય એટલે કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય અને ત્રીજો પોઈન્ટ લખવો હોય તો લખાય આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની કેવા હશે સમસામેની બાજુએ હશે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની કેવા હોય સમસામેની બાજુએ હોય હવે ધ્યાન આપજો હું સૌથી અગત્યની વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું અરીસાની વાત કરીએ તો કોઈ એવું પૂછે અરીસો તો અરીસાના પ્રકાર કેટલા સ્વાભાવિક વસ્તુ છે આપણે કહીશું બે કયા તો યાદ રાખજો કે એક સમતલ અરીસો અને બીજો આવે વક્ર અરીસો પણ વક્ર અરીસાના કેટલા પ્રકાર તો વક્ર અરીસાના બી બે પ્રકાર છે એક છે અંતર્ગોળ અને એક છે બહિર્ગોળ હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એની વાત કરું અરીસો બને કેવી રીતે તો જો ધ્યાન આપજો અરીસો બનાવવો હોય ને તો એના માટે હું શું કામ કરું છું એક ગોલીય કવચ લઉં છું કાચનું એક ગોલીય કવચ કાચનું એક ગોલીય કવચ લઈ આ ગોલીય કવચ છે આ કાચનું જે ગોલીય કવચ છે એનું આ જે છે એને આપણે કહીએ છીએ કેન્દ્ર ગોલીય કવચનું કેન્દ્ર જેને આપણે કેના વડે દર્શાવીશું વક્રતા કેન્દ્ર વડે જો અહીંયા ધ્યાન આવે આ ગોલીય કવચનું કેન્દ્ર છે જેને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્રને આપણે કેના વડે દર્શાવીએ છીએ સી વડે ગોલીય કવચનું કેન્દ્ર અહીંયાથી આપણે લખવા જઈએ આ અંતર એને ગોલીય કવચની ત્રિજ્યા કહેવાય તો એને નામ શું અપાય વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યાને આપણે કેના વડે દર્શાવીએ છીએ આર વડે ગોલીય કવચની ત્રિજ્યા જેને આપણે નામ શું આપી દીધું વક્રતા ત્રિજ્યા પણ હવે મેઇન પ્રશ્ન છે આપણે અરીસો બનાવવાનો
તો ધ્યાન આપજો મારે અરીસો બનાવવો છે ને તો મેં શું કરું છું આ ગોલીય કવચને બે સાઈડથી કાપી નાખું જો એક આ સાઈડથી કાપી નાખ્યું અને એક આ સાઈડથી કાપી નાખ્યું બે સાઈડથી કાપી નાખ્યું એટલે આટલો ભાગ અલગ થઈ જશે આ ભાગ અલગ થઈ જશે આ જે ભાગ અલગ થયો ને એમાંથી આપણે અરીસો બનાવવાનું છે પણ આ ગોલીય કવચ દોરવા પાછળનું એક કારણ હતું જોતા રહેજો આ જે ભાગ અલગ થઈ ગયો એની એક સપાટી એટલે કે બાંધની સપાટી પર મેં અહીં ઢોળ ચડાવું જો આ બાંધની સપાટી પર ઢોળ ચડાવી દઉં તો અંદરની સપાટી કેવી થઈ જાય પરાવર્તક થઈ જાય હવે મેં શું કરું છું આ જે ભાગ કાપીને અલગ કર્યો એની અંદરની સપાટી પર ઢોળ ચડાવું છું જો એની અંદરની સપાટી પર ઢોળ ચડાવું છું એટલે આની બહારની સપાટી પર ઢોળ ચડાવી એટલે અંદરની સપાટી કેવી થઈ ગઈ પરાવર્તક યાદ રાખવાનું કે અંદરની સપાટી પરાવર્તક હોય તો કયો અરીસો બને અંતર્ગોળ અરીસો જ્યારે આની અંદરની સપાટી પર ઢોળ ચડાવ્યો છે એટલે બહારની સપાટી પરાવર્તક બની બહારની સપાટી પરાવર્તક હોય તો એને આપણે નામ શું આપીશું પરિઘોળ અરીસો એટલે જો અત્યારે આપણે ટોટલ વ્યાખ્યા કેટલી જોઈ ચાર ગોલીય કવચનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર ગોલીય કવચની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા અંદરની સપાટી પરાવર્તક અંતર્ગોળ અરીસો બહારની સપાટી પરાવર્તક બહિર્ગોળ અરીસો હવે ધ્યાન આપજો આ અરીસો છે એનું કેન્દ્ર જેને હું કેના વડે દર્શાવું છું પી વડે જેને આપણે નામ આપ્યું છે ધ્રુવ પી અરીસાનું કેન્દ્ર અરીસાનું કેન્દ્ર જેને આપણે શું કહીએ છીએ ધ્રુવ પી સી અને પી ને જોડતી કાલ્પનિક રેખા જેને આપણે કહીશું મુખ્ય અક્ષ સી અને પી ને જોડતી કાલ્પનિક રેખા જેને આપણે કહીશું મુખ્ય અક્ષ જે રીતે મેં આ સાઈડ અરીસો બનાવ્યો એ રીતે આ બી અરીસો બનાવે છે તો અરીસાનું કેન્દ્ર જેને ધ્રુવ પી કહેવાય પી અને સી ને જોડતી કાલ્પનિક રેખા જેને આપણે શું કહીશું મુખ્ય અક્ષ હવે ધ્યાન આપજો પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરું છું પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરતા પરાવર્તિત થતું કિરણ જે બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય એને આપણે નામ શું આપીશું મુખ્ય કેન્દ્ર એ ફરી જોઈએ પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરતા પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરતા પરાવર્તિત થતું કિરણ જે બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય એને આપણે નામ શું આપી દીધું છે મુખ્ય કેન્દ્ર એ તો અહીંયા આગળ કિરણો કેન્દ્રિત થતા દેખાય છે અહીંયા આગળ આપણને ભાસ થાય છે એટલે કે વિકેન્દ્રિત થાય છે એટલે યાદ રાખવાનું મુખ્ય કેન્દ્ર એ મુખ્ય કેન્દ્રને આપણે કેના વડે દર્શાવીશું એફ વડે પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરતા પરાવર્તિત થતું કિરણ જે બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેને આપણે શું કહીશું મુખ્ય કેન્દ્ર એ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈને આપણે કેના વડે દર્શાવીએ છીએ સ્મોલ એફ વડે તો યાદ રાખજો પી અને એફ વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ
કેન્દ્ર લંબાઈ પી એટલે ધ્રુવ પી અને એફ એટલે મુખ્ય કેન્દ્ર પી અને એફ વચ્ચેનું અંતર જેને આપણે કહીએ છીએ કેન્દ્ર લંબાઈ તો હંમેશા મુખ્ય કેન્દ્ર જે હશે ને સી અને પી ની કેવું હશે વચ્ચે હશે તો જો આ માપ એફ હોય તો આ માપ પી કેટલું થાય એફ જ થાય તો અહીંયા આગળ મારે આર બરાબર લખવું હોય તો શું લખાય 2m અને એફ બરાબર લખવું હોય તો શું લખાય આર બાય 2 દર્પણમુખ એટલે શું અરીસાનો વ્યાસ અરીસાના વ્યાસને આપણે શું કહીશું દર્પણમુખ એટલે જેટલા ભાગની અંદર તમે પ્રતિબિંબ જોઈ શકો ને એને આપણે દર્પણમુખ કહીએ છીએ એટલે m થી m ડેશ જેને આપણે શું કહીએ છીએ દર્પણમુખ હવે યાદ રાખજો પેરેક્સિયલ કિરણ પેરેક્સિયલ કિરણો એટલે શું તો મુખ્ય અક્ષ જે છે એની નજીકના સમાંતર કિરણો મુખ્ય અક્ષની નજીકના સમાંતર કિરણો જેને આપણે કહીશું પેરેક્સિયલ કિરણો જો ફરી એકવાર ધ્યાન આપજો આ ગોલીય કવચ છે ગોલીય કવચનું કેન્દ્ર વક્રતા કેન્દ્ર ગોલીય કવચની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા અંદરની સપાટી પરાવર્તક અંતર્ગોળ અરીસો બહારની સપાટી પરાવર્તક બહિર્ગોળ અરીસો અરીસાનું કેન્દ્ર ધ્રુવ પી સી અને પી ને જોડતી કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરતા પરાવર્તિત થતું કિરણ જે બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય એને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ પી અને એફ વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ મુખ્ય અક્ષની નજીકના સમાંતર કિરણ જેને આપણે કહીશું પેરેક્સિયલ કિરણ હવે વસ્તુ યાદ રાખજો અંતર્ગોળ અરીસો હોય ને એમાં જો ખાસ કિસ્સાને બાદ કરી દો એમાં એક કિસ્સો ખાસ છે કે ઢળી કરવા માટે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ એ એક એનો ખાસ કિસ્સો છે તો યાદ રાખો કે ખાસ કિસ્સાને બાદ કરી દઈએ ને તો પ્રતિબિંબ કેવું હશે તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય જ્યારે ખાસ કિસ્સાની વાત કરો ખાસ કિસ્સામાં પ્રતિબિંબ કેવું તો પ્રતિબિંબ આભાસી ચપટું અને વસ્તુ કરતા મોટું હોય ડાળી કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય જો પ્રતિબિંબ ઊંધું મળતું હોય ને તો ડાળી ના થાય બોડ્યું થઈ જાય એટલે યાદ રાખવાનું કે એક કિસ્સો એવો છે કે જેની અંદર પ્રતિબિંબ ચપટું મળે છે જે અંતર્ગોળ અરીસાનો ખાસ કિસ્સો છે જ્યારે બહિર્ગોળ અરીસાની વાત કરો તો બહિર્ગોળ અરીસામાં હંમેશા બહિર્ગોળ અરીસો જે છે એમાં હંમેશા પ્રતિબિંબ કેવું આભાસી ચપટું અને વસ્તુ કરતા નાનું મળે સાઇડ ગ્લાસ વાહનોના જે સાઇડ ગ્લાસ છે એની અંદર આપણે જે અરીસો વાપરીએ છીએ એ અરીસો કયો છે બહિર્ગોળ અરીસો છે હવે જો ધ્યાન આપજો આનો આગળનું જે છે એ આપણે ફરી જે બીજું લેક્ચર હોય એમાં જોઈશું પણ આ અગત્યના પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવાના છે મેં આ ગોલીય કવચ દોર્યું છે ને એ ખાસ એટલા માટે દોર્યું કે આ અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસામાં સી કઈ બાજુએ ડાબી બાજુએ છે જ્યારે બહિર્ગોળ અરીસામાં સી કઈ બાજુએ આવે વક્રતા કેન્દ્ર જમણી બાજુએ આવે જ્યારે સંજ્ઞા પદ્ધતિ લઈશું ત્યારે પ્લસ માઇનસમાં ભૂલ ના પડે એટલા માટે મેં ગોલીય કવચ ખાસ દોર્યું છે આ દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે તો એના પછીનો જે લેક્ચર હશે ને એમાં તમને મજા આવશે તમને શીખવાનું કતુઅલ તમને થશે કે અરે સાહેબ લેક્ચર મૂકે ને એમાં તમને રસ હશે એટલે આ તૈયાર કરી નાખ્યું